વાત દુનિયાની ટોપ 10 ખબરોની. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નામ લીધા વિના ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું છે કે સીમા પર આતંકવાદને પોષણ આપતા કેટલાક દેશો પોતાના રાજકીય અને સુરક્ષા સંબંધિત ઉદ્દેશો પૂરા કરવા માટે સાયબર ક્ષેત્રમાં પોતાની વિશેષતાનો લાભ લઈ રહ્યા છે. બ્રિટનમાં ચૂંટણી પહેલા વિપક્ષી લેબર પાર્ટીમાં હડકંપ છે. ચૂંટણીમાં વોટ મેળવવા માટે વિપક્ષી પાર્ટીએ કર્યો પીએમ મોદીના ફોટાનો ઉપયોગ. પીએમ મોદી અને બોરિસ જોન્સનના હાથ મિલાવતા ફોટાનો પોસ્ટર બનાવીને વિવાદિત નિવેદન લખતા હડકંપ. આ પોસ્ટર મામલે લેબર પાર્ટી સહિત પ્રવાસી ભારતીયો પણ વિરોધ કર્યો. પાકિસ્તાનની કોર્ટે ફરી એકવાર ચીનની એપ ટિકટોકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 3 મહિના પહેલા પાકિસ્તાન સરકારે એપ પર પ્રતિબંધ હટાવ્યો હતો. સિંધ હાઈકોર્ટે આદેશ દાખલ કરવા આવેલી અરજી આપી હતી. અરજીમાં દેશની અનૈતિકતા અને અશ્લીલતાને વધારી રહ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. મચ્છરજન્ય રોગ મેલેરિયાથી મુક્ત થવા માટે ચીને 70 વર્ષ લાગ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠને ચીનને મલેરિયા મુક્તનું પ્રમાણપત્ર આપ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટરે આ સિદ્ધિ બદલ ચીનના લોકોને અભિનંદન પણ આપ્યા છે. કોરોના વાયરસે છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વ હાહાકાર મચાવ્યું છે. જોકે ઉત્તર કોરિયાએ વાયરસના સંક્રમણને રોકવા માટે ગયા વર્ષે જાન્યુઆરીમાં કડક પ્રતિબંધો લગાવ્યા હતા. તેમ છતાં પણ ઉત્તર કોરિયામાં કોરોનાએ ભારે વિનાશ સર્જ્યો છે. કડક પ્રતિબંધ રોગચાળાના કારણે અહીંના લોકોને 2 ટંગ ભોજનના પણ ફાફા પડ્યા છે. આ મામલે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા ઊંચા અધિકારીઓ તાનાશાહ કિમ જોંગે પદ પરથી દૂર કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. ભવિષ્યમાં કોવિડ-19 સ્થિતિને પહોંચી વળવા માટે પણ જરૂરી એવા સ્વાસ્થ્ય સેવા માટે ભારતને $4.1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. આ માટે રાષ્ટ્રપતિ બાઇડેને ઉચ્ચ ધારાસભ્યોને પણ પોતાનું યોગદાન આપવાની અપીલ કરી છે. બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કરવામાં આવેલી રસી માટેનો કરાર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલમાં આ કરાર પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ત્યારબાદ $32 કરોડનો કરાર રદ કરાયો છે. કરાર મુજબ બ્રાઝિલને ભારત બાયોટેક પાસેથી કુલ 2 કરોડ રસીના ડોઝ ખરીદવાના હતા. બાળકોની કોરોના રસી અંગે ચીનનો દાવો. ચીન દ્વારા નિર્મિત એન્ટી કોરોના રસી કોરોના વેકના 2 ડોઝ બાળકો અને કિશોરો માટે સલામત હોવાનો પણ દાવો કરાયો છે. વિશ્વના મોટાભાગના દેશમાં 1 વ્યક્તિ રસીના 2 ડોઝ એક જ કંપનીને લગાવે છે. જોકે કેટલાક દેશો એવા પણ છે જ્યાં લોકોને અલગ અલગ કંપનીના 2 ડોઝ અપાયા છે. ત્યારે વૈજ્ઞાનિકોએ પણ નિવેદન આપ્યું છે કે રસીના 2 અલગ અલગ ડોઝ લેવાથી પ્રતિરોધક ક્ષમતા વધુ મજબૂત થાય છે.